परिणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी। श्री घनश्याम महाराजनी। कथा वार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। वैराग्य मूर्ति सद्गुरु श्री निष्कुळानंद स्वामी, भक्त चिंतामणि परचा विभागमां 133 प्रकरणमां अद्भुत वात लखी रहा है। वळी वळी हूँ शु वर्णवो महाप्रभु नो प्रताप। ए वळी वळी शु वर्णवो महाप्रभु नो प्रताप। आपे परचा अति घना हरि भक्तने हरि आप। आपे परचा अति घना हरि भक्तने हरि आप। स्वामीना शब्दों केटला सबीज केटला सार्थक देखाय छे। स्वामी एम कहे छे केटली वात करू प्रभुना प्रगट प्रतापनी। जे हरिभक्त छे एना माटे हरि हाजरा हजूर छे। हरिभक्तोने पळे पळे परचा पूरी रह्या छे प्रभु। केटली वात करू अहोभाव साथे स्वामी लखी रह्या छे। आपणे बधा स्वामीना शब्दों साथे आपणा हृदयने जोड़ी आवो अति अलौकिक अद्भुत आ वातने श्रवण करिए। एक समय अलबेलड़े एक समय अलबेलड़े कर्यो डभाण गामे जगन। कर्यो डभाण गामे जगन। आपणे पण कोई वातनी शरूआत करिए ने नवी वात होय ने एक वार एक गाममां एक भाईने हुं मळ्यो हतो। वात शरू थाय ने एक समय अलबेलड़े एक वार अलबेला एवा
અવિનાશી અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણે ડભાણમાં યજ્ઞ કર્યો. જગ જાહેર વાત છે, મહારાજે એવો મોટો યજ્ઞ કર્યો હતો. ભગવાન શ્રીહરિ વનવિચરણ કરતા કરતા નીલકંઠ પ્રભુના રૂપમાં હિમાલયમાં પધારે છે, અને પ્રભુ જ્યારે પધાર્યા છે હિમાલયમાં, પ્રભુ પાસે એક દૈવી પુરુષ આવે છે. ગૌરવર્ણ છે, દેવ જેવી દિવ્ય આભાયના શરીરમાં છે, સુવર્ણ જડિત મુગટ ધારણ કર્યો છે, શ્વેત વસ્ત્ર પહેર્યા છે, વન પુષ્પની માળા ધારણ કરી છે. આવો એક અલૌકિક પુરુષ નીલકંઠ વર્ણી પાસે હાથ જોડીને વિનંતી કરે છે. તપોમૂર્તિ, કૃશ શરીર, બાલપ્રભુ નીલકંઠ વર્ણી આંખ ખોલે અને જુએ, કોણ છો આપ મહાપુરુષ? હું સતયુગ છું, શા માટે પધાર્યા છો? આપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, એક વાતનું દુઃખ છે. પ્રભુ, મારો સમય જતો રહ્યો છે, આપ દયા કરો. મારા સમય દરમિયાન અનેક લોકોનું કલ્યાણ થતું, એવા દિવ્ય કાર્યો થતા, એ બધા બંધ થયા છે કળિયુગના પ્રભાવને લીધે. કરુણામૂર્તિ, દયાનિધિ, વાત્સલ્યવારિધિ એવા ભગવાન શ્રીહરિએ એ સતયુગને કહ્યું, સાક્ષાત સતયુગ હતો. ભાઈ, હું ગુજરાતમાં જઈ રહ્યો છું, આ પૃથ્વી ઉપર દિવ્ય સત્સંગની સ્થાપના કરીશ, અને મારા સત્સંગમાં સતયુગની સ્થાપના કરીશ, તારું સ્થાન રાખીશ. થોડીવાર પછી ત્રેતાયુગ આવ્યો. સમાજમાં કહેવત છે, કોઈ ઉદાર માણસ હોય, એક વ્યક્તિને દાન આપે ને, એટલે બીજા વ્યક્તિ ઓટોમેટિક એની પાસે આવવા જ લાગે. સરોવરમાં પાણી હોય ને ત્યાં પંખી આવે, પણ જ્યાં પથરા જ હોય સરોવરમાં, ત્યાં કોઈ પંખી આવે? આવે. ત્રેતાયુગે વિનંતી કરી, પ્રભુએ એને પણ આશીર્વાદ આપ્યા, અમારા આ સત્સંગમાં સતયુગની જેમ તમારું પણ સ્થાન રાખીશું. દ્વાપર યુગ આવ્યો, એને પણ આશીર્વાદ આવ્યા, અને છેલ્લે કળિયુગ આવ્યો, રડવા લાગ્યો કે પ્રભુ, મારો સમય છે, તમે મને મોહર છાપ મારી આપી છે, આ પૃથ્વી ઉપર કાળો કેર મારે જેટલો વર્તાવો હોય મને છૂટ મળી છે, અને મારા સમયમાં તમે પધાર્યા એટલે કાપ તો આવવાનો જ છે, એમાં પાછી તમે સતયુગને, ત્રેતાયુગને, દ્વાપરયુગને સ્થાપવાની વાત કરી, તો પ્રભુ હું ક્યાં જઈશ પછી? ત્યારે ભગવાન શ્રીહરિ અદ્ભુત વાત કરી. ભગવાન શ્રી રામ પોતાના ભક્તોની રક્ષા કરવા માટે ધનુષ અને બાણ રાખતા, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ ભક્તોની રક્ષા માટે સુદર્શન ચક્ર રાખતા, એમ અમે અમારા ભક્તોની રક્ષા કરવા માટે શિક્ષાપત્રી સ્થાપીશું. એ શિક્ષાપત્રી પ્રમાણે જે રહેશે એના ઘરમાં સતયુગ, ત્રેતાયુગ ને દ્વાપરયુગ રહેશે. એ પ્રમાણે જે ન રહેતા હોય એવા તમામ જીવ પ્રાણીના ઘરમાં પરિવાર સાથે તને જવાની છૂટ. યજ્ઞ છે ને ત્રેતાયુગનું કાર્ય છે, ધ્યાન છે એ સતયુગનું કાર્ય છે. એટલે આપણા સત્સંગમાં તમે જુઓ, પાંચ વાર માનસી પૂજા સંતો પણ કરે, હરિભક્તો પણ કરે.
कृते यध्यायतो विष्णुं त्रेतायां यजतो मखेहि द्वापरे परिचर्यायां। अलग अलग युगना अलग अलग मुख्य कार्यो हता। एकांत में आसन लगावीने आँखों बंद करी भगवानी मूर्ति में तल्लीन बनी जवू आ ध्यान छे। कलयुग में आवुं ध्यान हवे क्यांय देखातुं नथी। मारण माणस एटलो रघवाट में जीवे छे, माणस एटलो दौड़धाम में जीवी रह्यो छे। भगवान श्रीहरिए आ सत्संग में सतयुगना धर्म एटले के ध्यान, त्रेतायुगनो धर्म एटले यज्ञ प्रभुए मोटा मोटा डभाणमां जेतलपुरमां केटला मोटा यज्ञों कर्या। डभाणनो यज्ञ तो जग जाहेर छे। चंद्रकांत भाई, भगवान स्वामीनारायणे करेलो आ यज्ञ जेनी नोंध ते समयमां अंग्रेज सरकारे पण लीधी छे। आटलू मोटू अलौकिक अद्भुत कार्य भगवान स्वामीनारायणे डभाणमां करेलो, ए यज्ञनी वात स्वामी करे छे, टूंकमां वात करे छे। अने आपणे पण जीवनमां कोईक दिव्य कार्यो निहाळ्या होय, अनुभव्या होय, एने याद करवा जोईए। एक समे अलबेलडे कर्यो डभाण गामे जगन, सर्वे देशना सत्संगीए आवे कर्या हरिदर्शन। उत्सव थाय, देश देशांतरना भक्तो भेगा थाय, एकाबीजा भक्तोना जीवन जोई दरेकना जीवनमां उमंग अने उत्साह वधवा लागे। चंद्रकांत भाई, अमारा सुरेश भाई बहु उत्सवो जोया छे, तमारो वारो आवी गयो छे। आपणने केम भूलाय पीवड़ा महाराज नो प्रतिष्ठा महोत्सव, अरे हमणा हमणा पंचाब्दी महोत्सव। स्वामी लख्यू ने, आपे परचाती घणा हरि भक्त ने हरिया, हरि भक्त ने हरिया, हरि हरि भक्त माटे हाजरा हजूर छे, एवा एवा परचा आपे छे। पंचाब्दी महोत्सव लाइव कथा सांभळनारा केटला बधा भक्तो साक्षी छे आ घटनाना। छेला एक वर्षथी तैयारी चालती थी, जेम जेम समय नजीक आव्यो ने, चार महीना रह्या, त्रण महीना रह्या, बे महीना रह्या, एक महीनो रह्यो, एमां 15 दिवस रह्या, एमां अठवाडियो रह्यो, तो धमाधम दिवस रात दौड़धाम चालती थी। तमे बधा साक्षी छो, आ कथा सांभळनारा केटला बधा भक्तो हाजर हता। अने एक मोटी चिंता माथे आवी, मोटी चिंता। उत्सव शुरू थवानो हतो, पहेलो दिवस, पहेलू सेशन, पहेलो ज कार्यक्रम पोथी यात्रा युक्रेनियन हॉलना ग्राउंडमांथी। अमेरिकामां तमने खबर छे बधा वेधर चेक कर्या करे, भक्तोना फोन उपर फोन आवे, फोरकास्टिंग हतुं, वरसाद बतावतो हतो, 70% हतो, 80% थई गयो, 100% थई गयो, वरसादमांथी स्टॉर्म थई गयो। अने अमेरिकामां तो कहेवाय छे ने 3W, क्यारे बदले कंई नक्की ज नहीं, एक वर्क क्यारे चेन्ज थाय कंई नक्की ज नहीं, वेधर क्यारे चेन्ज थाय कंई नक्की ज नहीं, त्रीजी वात हूँ करतो नथी। पोथी यात्रानो समय हतो, स्टॉर्म बधी जगह बतावतो हतो ऑनलाइन फोरकास्टिंग में। अने संतोए ए सेवा मने सोंपेली पाछी, पोथी यात्रानी तैयारी, पोथी यात्रानुं आयोजन। हरिभक्तो घणा बधा मारी साथे हता एटले बधाना फोन अमारा उपर आवे, संतो साथे चर्चा थई। पहला दिवसना पहला ज प्रसंगमां शुं करवुं, बंद करवुं के चालू राखवुं, संतोए अमे नक्की कर्युं भगवानने संभाळी चालू राखीए, ठाकोरजीनी इच्छा हशे तो आपणे करीशुं, ठाकोरजीनी इच्छा नहीं होय तो आपणे बंद करी देशुं। बधी तैयारी फूल करी दीधी बे रीतनी,
તમે બધા ભક્તો સાક્ષી છો, સુરેશભાઈ બધા હાજર હતા, ચંદ્રકાંતભાઈ 4 વાગે 400-500 ભક્તો ભેગા થયા, બરાબર 5:30 વાગે ઠાકોરજી સાથે પૂજ્યપાદ ગુરુજી મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો પધાર્યા, 5:30 વાગે ઠાકોરજીની આરતી કરી આપણે પૂજન શરૂ કરીને ચાલુ કરી પોથીયાત્રા. મારા સતત ફોન બધા ઉપર ચાલે, ફટોફટ ચલાવજો, હો વાર ના લાગવી જોઈએ. એક બાજુ કાર્યકર્તા ભક્તોના ફોન આવ્યો, સ્વામી વરસાદ વાવાઝોડું આવશે તો કરશું શું, ચિંતા ના કરો, ફટોફટ બધું પૂરું કરો. પોથીયાત્રા શરૂ થઈ, યુક્રેનિયન હોલના દરવાજે આવી ગયા, ઉત્સવનું ઉદઘાટન કરી અંદર ગયા બધા ભક્તો, અને અંદર જેવા બેઠા તમે જાણો છો ને વાવાઝોડું ફૂંકાયું. કેવું વાવાઝોડું ફૂંકાયું! જમવા માટેનો બનાવેલો આખો ટેન્ટ છે ને ચંદ્રકાંતભાઈ, આખો ટેન્ટ ઊંચો થાય, એ તો વાવાઝોડું જોયું હોય એને ખબર હોય. અમારા સુરેશભાઈ, અમર ભગત બધાને પૂછો, ટેન્ટના પાયા પકડીને રાખવા પડ્યા હતા. હું કહેવા એ માગું છું, બસ કોઈ પણ સારું કાર્ય કરો ને એમાં એક નહીં, બે નહીં, 100 વિઘ્ન આવવાના, પણ તમારા કાર્યની કસોટી કરવા માટે, એ કાર્યનું તમને અભિમાન ન આવે એટલા માટે. અને એવા સંજોગમાં પણ, એવા સમયમાં પણ જ્યારે આપણે ભગવાનને આગળ રાખીએ ને, ભગવાનના દાસના દાસ થઈએ ને, ત્યારે ઠાકોરજી ખાતરી કરાવે કે સંકટ સમયમાં પણ હું સાથે છું. વળી વળી હું સ્વર્ણવું, શબ્દો તો જુઓ, એ વળી વળી હું શું વર્ણવું, મહાપ્રભુનો પ્રતાપ, મહાપ્રભુનો પ્રતાપ, આપે પરચાતી ઘણા, હરિભક્તને હર્યાપ, હરિભક્તને હર્યાપ. પ્રતિષ્ઠાના પ્રસંગમાં તમે જાણો છો, ઘનશ્યામ મહારાજની નગરયાત્રામાં પધરાવ્યા, નીલકંઠ સ્વામી બધા સંતો હતા, હું તો ઇન્ડિયાથી જોતો હતો. નગરયાત્રા શરૂ થાય અને ધમધમાટ વરસાદ શરૂ થાય. બોલો, અહીંયા ફોરકાસ્ટિંગ હતી તોય વરસાદ આવ્યો નહીં પંચાબ્દીમાં, અને ત્યારે ફોરકાસ્ટિંગ હતી નહીં તોય માલિકની મરજી, એની આગળ આપણી કોઈ અરજી ચાલતી નથી. બસ રઘુવીર તારી અરજી, પછી ઠાલી કર રઘુવીર તારી મરજી, અરે રઘુવીર તારી મરજી, પછી ઠાલી કરવી અરજે, રઘુવીર તારી મરજી. ભગવાનનો ભક્ત એ છે પ્રભુની મરજીમાં પોતાની અરજી મેળવી દે. તેમ છતાં આપણે ભક્ત છીએ, એટલે કે જીવ છીએ, એટલે કે બહુ નાના માણસ છીએ. બધી જગ્યાએ આપણી મરજી આપણે છોડી નથી જ શકવાના. બહુ સરસ પ્રસંગ સ્વામી લખે છે, દભાણમાં પ્રભુએ યજ્ઞ કર્યો, દેશ દેશાંતરના ભક્તો આવ્યા, એટલા બધા ભક્તો પધાર્યા હતા, એટલી મોટી ભીડ જામી હતી, અને ભક્તો ઉત્સવના દર્શન કરી, યજ્ઞના દર્શન કરી, સંતો ભક્તોના દર્શન કરી, અને ભગવાન શ્રીહરિના સાક્ષાત દર્શન કરી પોતપોતાને ગામ ગયા. સુંદર મૂર્તિ શ્યામની સજ્યા નખ શિખ શણગાર, શોભા જોઈ મહારાજની મગ્ન થયા નરનાર, જામો મોળિયું ઝરકસી ધર્યો તોરા કલંગી તે માય, વેઢ વીટી કનક કડા ઉર ઉતરી બાજુ બાય. દેશ દેશાંતરના ભક્તો પોતાને ગામ જાય વાતો કરતા હતા, અમે ભગવાન શ્રીહરિના દર્શન કર્યા. અમે મનમાં સંકલ્પ કર્યો હતો, અમે જઈએ ત્યારે પ્રભુ અમને અમારું નામ લઈને બોલાવે. અમે ગયા, આટલી ભીડમાં ભગવાન અમને ઓળખી ગયા. કોઈએ સંકલ્પ કર્યો હતો અમે જઈએ પ્રભુના ગળામાં ગુલાબના પુષ્પનો હાર હોય અમને સામેથી પહેરાવે. ગામો ગામ એટલા બધા ભક્તો આવી વાતો કરે પ્રભુના પ્રતાપની, પ્રભુના દર્શનની, પ્રભુના ઐશ્વર્યની. એમાં શું વાત કરતા હતા વધારે ભક્તો?
ભગવાનની મૂર્તિ એટલી સોહામણી, એટલી સુંદર, એટલી અલૌકિક અને શણગારની તો કોઈ વાત ન થાય. ઝરકસી જામો, સુંદર સુરવાળ, સોનેરી પાઘ, પાઘમાં બંને બાજુ તોરા લટકતા હતા, તોરામાં ગુલાબના પુષ્પ ખોસ્યા હતા, પાઘમાં સરસ મજાની કલંગી શોભતી હતી, વેઢ વીટી સોનાના ધારણ કર્યા હતા, કડા તોડા એવા સરસ મજાના પ્રભુના હતા. પુષ્પના બાજુબંધ ભગવાનની મૂર્તિનું વર્ણન ગામોગામ થવા લાગ્યું. છત્ર ચામર ભક્તોએ મસ્તક પર ધારણ કર્યા હતા, કોઈક ભક્તોએ અશ્વ ઉપર, કોઈક ભક્તોએ શિબિકામાં, કોઈક ભક્તોએ ઢોલિયા ઉપર. જેણે જ્યાં જ્યાં જેવી જેવી રીતે દર્શન કર્યા હોય ને, આ દર્શન કોઈ ભક્તોને ભૂલાતા ન હતા. અને એ પણ વાસ્તવિકતા છે કે આપણે મંદિરમાં આવીએ, મંદિરમાંથી બધું યાદ રાખવું જોઈએ. મંદિરનો પ્રસાદ એ પણ યાદ રાખવો જોઈએ, મંદિરની વ્યવસ્થા એ પણ યાદ રાખવી જોઈએ, પણ આ મંદિરનો પ્રાણ છે ભગવાનના દર્શન. વાત સાચીને, મંદિરમાં આવીએ, ઠાકોરજીના દર્શન જ જો કરીએ નહીં, દર્શન યાદ રાખીએ જ નહીં, દર્શનમાં મન લાગે જ નહીં, તો મંદિરમાં આવીએ છીએ ને તો પણ મંદિરનું પૂરેપૂરું ફળ નથી મળતું. બધા ભક્તોએ દર્શન કર્યા હતા અને દર્શન કરી પોતપોતાને ગામ ગયા, પણ પ્રભુના એ દર્શન કોઈ ભૂલી ન શક્યા. હા, ગામો ગામ વાત થવા લાગી. સુંદર શ્રી ઘનશ્યામ રે મારે એ મોલે પધારો, સુંદર શ્રી ઘનશ્યામ મોલે પધારો, મારો જન્મ સુધારો, મોલે પધારો મારો જન્મ સુધારો, નટવર ધર્મ કુમાર રે, ભાવ સહિત ભેટે સુખ સાગર, ભાવ સહિત ભેટે સુખ સાગર, પ્રાણ તણા આધાર રે મારે મોલે પધારો, સુંદર શ્રી ઘનશ્યામ, સુંદર શ્રી ઘનશ્યામ રે મારે મોલે પધારો, સુંદર શ્રી ઘનશ્યામ. એક એક ગામમાં પ્રભુના સૌંદર્યની, પ્રભુની એ કામણગારી મૂર્તિની વાતો થવા લાગી. થયું છે શું? ચારેય બાજુ આ વાતો થાય છે. સ્વામી આગળ લખે છે, સુરઠ ના સતસંગી જે હ સુણ્યો ડભાણે જગન તે હ. સોરઠના સત્સંગી ભક્તોએ પણ ડભાણના યજ્ઞ વિશે સાંભળેલું. સોરઠનો સત્સંગ એટલે સર્વોપરી સત્સંગ, તમે જાણો છો. ભક્તોએ ડભાણના યજ્ઞ વિશે સાંભળેલું, આમંત્રણ પણ મળ્યું હતું. સંજોગ વસાત બધા ભક્તો પહોંચી નહોતા શક્યા. અતિ સોચવાન સહુ થયા. બધા ભક્તોના હૃદયમાં શોક થયો, દુઃખ થયું કે મહારાજે આટલો મોટો યજ્ઞ કર્યો, આટલા બધા ભક્તોએ લાભ લીધો, આપણે મિસ કર્યું, આપણે જઈ ન શક્યા. કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર, ડાયો માણસ તો આમ જ સમજે ને. કહેવાય છે ને, ઘણીક વાર મોડું મળે ને પણ મીઠું વધારે લાગે. ભલે મોડું થયું છે પણ હજી આપણી પાસે તક છે, આપણે જઈએ મહારાજના દર્શન કરીએ.
ભક્તોએ આવો વિચાર કર્યો, એ મોટો યજ્ઞ કર્યો મહારાજે, ધ્યાન જનને કરવાને કાજે, તેમાં રહી ગયા જે જે જન, ચાલો હવે કે જે દર્શન, તેમાં રહી ગયા જે જે જન, ચાલો હવે કે જે દર્શન. સોરઠના જે ભક્તો બાકી હતા બધા ભેગા થયા, ભલે ઉત્સવ પૂરો થયો, આપણે પ્રભુના દર્શન કરીશું, એનાથી પણ આપણા અંતરમાં કેટલી શાંતિ વળશે, આમ નક્કી કરી ભગવાનના દર્શન માટે જવા તૈયાર થયા. ઘણીક વાર આપણે શું કરીએ છીએ, ક્યાં આપણી ભૂલ થાય છે, એક નાની વાત ટકોર કરી દઉં. ઘણા હરિભક્તોને કહીએ તમે પૂજા કરો છો, તો કે ના, પેલા કરતો હતો પણ સ્વામી સેટ થતું નથી. કેમ? મારે સ્વામી એવું છે ને કે સવારે ઉઠવાનું નક્કી નહીં, મોડું થાય ને ભગવાનને ક્યાં મોડા જગાડવા, પછી જાગવાનું મોડું થાય તો ચાલે, જમવામાં મોડું થાય તો બોલો, પણ પૂજામાં મોડું તો ભાઈ 3 વાગે ઉઠીને કરો, અમે ક્યાં ના પાડીએ છીએ. આપણને પૂજા ન કરવા માટેના ઘણા બધા નિમિત્ત મળી રહી છે. આ આપણું કહેવાય નબળું મન, એની નિશાની છે. મંદિરે ન આવવું હોય તો 2 બાના હોય, આજ વાવાઝોડું છે, વેધર થોડું ખરાબ છે, ગાડી બગડી છે, ઘણા બધા બાના હોય. અહીંયા આપણા મંદિરમાં સાંજની આરતી શરૂ કરી, આરતીમાં બધા ભક્તો આવવાનું નિયમ રાખે. ફ્લોરિડામાં તો તમે જાણો છો વરસાદ વાવાઝોડું કાયમી છે. એકવાર સાંજે એવું વાવાઝોડું, ચંદ્રકાંતભાઈના ઘરમાં ઝાડ મોટું પડ્યું, ઝાડ પડ્યું, પેલી બાઉન્ડ્રી હતી એ બાઉન્ડ્રી તૂટી ગઈ, ડેમેજ થયું. મંદિરમાં આરતીનું નિયમ હતું પણ આખા પરિવાર સાથે આરતીમાં આવી ગયા, કે ઝાડ પડ્યું તે પડ્યું, ડેમેજ થઈ ગયું તે થઈ ગયું, એ તો કાલે રિપેર થશે પણ આરતી કાલે થશે. આવી સમજણ જેની હોય ને, કે દરરોજ મંદિરમાં આવીને બેસી શકે. અમે તમારી રોજ નાની વાતો સાંભળીએ છીએ ને, પણ એનાથી અમને એક વસ્તુનું ઠાકોરજી અમને જ્ઞાન કરાવે છે, સંકેત કરાવે છે કે આ વિસ્તારની અંદર જે મુમુક્ષુઓ છે ને, એ બધા મંદિરમાં કેવી રીતે ખેંચાઈ રહ્યા છે. કેટલી અદ્ભુત વાત છે. બધા તૈયાર થયા, બાઈઓ ભાઈઓ બાળકો વડીલો બધા તૈયાર થયા, અમારે આવવું છે, અમારે આવવું છે. બાળકો પણ તૈયાર થયા. પર્વતભાઈ મયારામ સાથ થયા સંગવી ચાલ્યા સંગાથ, સંઘ લીધો, 100-200 માણસો તૈયાર થઈ ગયા. કેવી રીતે જવું, ક્યાં જવું, કેટલી સરસ વાત લખી. આપણે કોઈ જગ્યાએ યાત્રામાં જઈએ, 5 માણસો હોય કે 50 માણસો કે 500 માણસો, પણ એમાં કોઈકને લીડર થવું પડે ને. મયારામ ભટ્ટ પર્વતભાઈ આ બંને સંઘવી થયા, એટલે કે સંઘના સંચાલક બન્યા. એમના માર્ગદર્શન પ્રમાણે બધા ભેગા થયા, ભગવાન માટે વિવિધ પ્રકારની ભેટ સામગ્રીઓ લીધી, ચાલતા થયા. પર્વતભાઈ મયારામ સાથ થયા સંઘ વે ચાલ્યા સંગાથ, બાળ વૃદ્ધને જોવાન જન, કરવા મહારાજના દર્શન. ચાલી આવ્યા સહુ કોસ ચાર, ચાલી આવ્યા સહુ કોસ ચાર, મળ્યા સામા ત્યાં પ્રાણ આધાર. ચાલતા થયા, હજી તો 1 કોસ 2 કોસ 4 કોસ ચાલ્યા ખાલી. કેટલું? 4 કોસ જેટલું ચાલ્યા ને, ત્યાં તો ભગવાન તો દયાના સિંધુ છે ને. ભગવાનને એમ થયું, ઉત્સવ તો પૂરો થઈ ગયો, યજ્ઞ તો સમાપ્ત થઈ ગયો, બધું વેર વિખેર થઈ ગયું છે, આટલા બધા ભક્તો શ્રદ્ધાથી ભક્તિથી પ્રેમથી ઉત્સાહથી જ્યારે આવી રહ્યા છે, એ ડભાણ સુધી ક્યારે પહોંચશે? એ લોકો અહીંયા ડભાણ આવે
ત્યારે અમે તો આગળ નીકળી જવાના છીએ, દર્શન કેમ થશે? એ જમાનામાં આજના જેવા મોબાઈલ નહોતા. આજે તો મોબાઈલમાં 5 વાર કન્ફર્મ કર્યું હોય તો પણ પાછા ઢીલા પડી જાય ટાઈમે. ઉત્સવના 8 વાગ્યા પહેલાં નક્કી કર્યું આવવાના છો ને તમે ભગત 100%. 4 દિવસ પછી ફોન કરો કે ભગત હવે કેટલાગે આવશો. સ્વામી કદાચ મોડું થશે થોડું, હા રાજી રહેજો. અરે બાપા મેં રાજી, મોડા તો મોડા આવજો. ચંદ્રકાંતભાઈ, ધીસ ઇઝ રિયાલિટી ઓફ ધીસ ટાઈમ. પછી આગલે દિવસે આપણે ફોન કરીએ, ભગત કેવો પ્લાનિંગ કર્યો તમે હવે આવવા માટેનો? સ્વામી બહુ અઘરું છે હવે, હા આપણે ફરી સમયો થાય ત્યારે કહેજો ને. જુઓ તમે, બહુ ઊંડાણથી હું તમને સાચું કહું ને, બહુ ઊંડાણથી આપણે સૌથી વધારે વધારે ભગવાન સાથે ડિસઓનેસ્ટ રીતે ચાલીએ છીએ. આપણું કોઈ કમિટમેન્ટ ભગવાન સાથે આપણે ફોલો નથી કરતા. શાસ્ત્રો તો એમ કહે ખાલી 5 માળાનો નિયમ હોય, 5 માળાનો નિયમ, પણ કરવાની એટલે કરવાની. 5 માળા પણ આવી રીતે જો અણી શુદ્ધ રીતે કરે ને તો ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય, આટલી તાકાત ભક્તિની છે. આ ભક્તોની શ્રદ્ધા કેટલી બધી! ત્યારે આજના જેવા ફોન, ઇન્ટરનેટ, ન્યૂઝ આ કશું નહોતું. એક હૃદયમાં શ્રદ્ધા હતી, બસ શ્રદ્ધા કે મહારાજના દર્શન કરી લઈએ. આપણે ઉત્સવમાં ન જઈ શક્યા તો કંઈ નહીં, પ્રભુને માફી માગી લેશું. ગામોના ગામ તૈયાર થયા, આટલા જાજા ભક્તો નીકળ્યા છે. પણ ભગવાન ભક્તને આધીન છે, એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે. ગઈકાલે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ હતો. આ જન્માષ્ટમી નિમિત્તે ગઈકાલે નાનો સમયો મંદિરમાં રાખ્યો હતો. નજીકના ભક્તો ખૂબ પ્રેમ ભાવથી પધાર્યા હતા. બધા આપણા ડૉક્ટર યોગેશભાઈ વગેરે દૂરથી પણ આવ્યા હતા. એટલે હું જન્મોત્સવની કથા વાંચતો હતો, સાંભળતો હતો. ડોંગરેજી મહારાજ એમની ભાગવતની એક વાત પણ વાંચી. શ્રી કૃષ્ણ પ્રભુના પ્રાગટ્યની વાત એટલી સરસ ડોંગરેજી મહારાજે કહી કે પ્રાગટ્ય ઉત્સવ એ નિમિત્ત છે. ભગવાનને મંદિરમાં પ્રગટ કરવાના એ નિમિત્ત છે, પણ એના દ્વારા પ્રભુને આપણે આપણા મન મંદિરમાં પ્રગટ કરવાના છે. દિવાસળી સળગાવીએ છીએ, પણ એટલા માટે કે સળગેલી દિવાસળીથી આપણે દિવેટ સળગાવીએ છીએ. જો દિવેટ સળગી જાય તો ઠાકોરજીની આરતી થાય ને. એ મંદિરમાં પ્રભુને પ્રગટ કરવાના છે પ્રાગટ્ય ઉત્સવ, પણ એમાં પ્રેમથી ભાવથી તન્મય બનીને ઉત્સવ કરીએ કે એ મંદિરમાં પ્રગટ થયેલા પ્રભુ આપણા મન મંદિરમાં, હૃદય મંદિરમાં પ્રગટ થાય ને, તો આપણું કલ્યાણનું કામ થઈ જાય. અને પ્રભુને પ્રગટ કરવા માટે સૌથી પહેલા પ્રાર્થના, ત્યારબાદ પુરુષાર્થ, અને ત્યારબાદ પ્રતીક્ષા. આ 3 વસ્તુ જ્યાં છે ને ત્યાં ભગવાન પ્રગટ થાય, થાય અને થાય. માણસનું હૃદય જ્યાં નીચો વાઈને એને પ્રાર્થના કહેવાય. પ્રાર્થના એ વાણીનો વિષય નથી, પ્રાર્થના હૃદયનો વિષય છે. મેં કાલે વાત કરી હતી ને ચંદ્રકાંતભાઈ, સાચી પ્રાર્થના તો છે ને હોસ્પિટલમાં જ થાય, એમાં પણ બાયોપ્સી કરવાની થાય ને, તે દિવસે જેવી પૂજા થાય, પ્રાર્થના થાય. પૂછો આ બધા કથા સાંભળનારા, કોઈ ખોટું નહીં બોલે. જુઓ, હૃદય જ્યારે જોડાય છે ને ત્યારે પ્રાર્થના બને છે. પ્રાર્થનામાં શબ્દનું નહીં, વાણીનું નહીં, આડંબરનું નહીં, કેવળ ને કેવળ હૃદયનું જોડાણ હોય છે. આપણને હૃદયમાંથી કેટલી બધી તમન્નાઓ, કેટલી બધી તમન્નાઓ. આટલા પૈસા ભેગા કરીએ, આટલું જોબનું કામ કરી નાખીએ, આટલું બિઝનેસનું કામ કરી નાખીએ, આટલા નવા સ્ટોર કરીએ, આટલા નવા કામ કરીએ, આટલા દેશમાં ફરી આવીએ, આ દુનિયાની પ્રાપ્તિ માટેની કેટલી બધી તમન્નાઓ હોય છે. ભગવાનને રાજી કરવા માટે પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર, હમણાં મારે સંતોની સભામાં ગુરુજી વારંવાર કહે છે, આપણને ભગવાનને પામવાની ભૂખ જાગી છે. આ લોકની ઘણી બધી ભૂખ છે. અમે સંતો હોઈએ તો સારી કથા કરીએ,
સારા સમયાઓ કરીએ, મોટા મંદિરો કરીએ, જાજા માણસોને સત્સંગ કરાવીએ, આ બધી ભૂખ આપણને વારંવાર આપણા મનમાં જાગે છે, પણ ભગવાનને ભેટી લેવું છે, ભગવાનને રાજી કરી લેવા છે, મહારાજની મૂર્તિ સિદ્ધ કરવી છે, આજે ભગવાનનું એક કલાક ધ્યાન કરવું છે. આજે એકાદશીનો દિવસ છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો આ શ્રાવણ મહિનાની એકાદશીમાં આજે આટલું વિશેષ ભજન કરવું જ છે. ક્યારેય પલાઠી વાળીને બેઠા, આપણામાં પ્રાર્થના પણ નથી, અને પ્રાર્થના ન હોય એટલે પુરુષાર્થ થાય જ નહીં. પુરુષાર્થ એટલે ભગવાનને રાજી કરવા માટે કરેલું કાર્ય, ભગવાનને રાજી કરવા માટે. હા, આ ભક્તો તમે જુઓ, યજ્ઞમાં ન જઈ શક્યા, કંઈ વાંધો નહીં, દર્શન કરવા જઈએ, કંઈક તો ભગવાનનો રાજીપો મળશે ને. મહારાજ ક્યાં છે, કેટલું રોકાવાના છે, કોઈ સમાચાર નહીં, કોઈ ખબર નહીં, તેમ છતાં ઉપડ્યા. આપણે તો પત્રિકા છપાઈ ગઈ હોય, ફોન આવી ગયો હોય, બે જણા રૂબરૂ કહી ગયા હોય, આપણી ખુરચી તૈયાર થઈ ગઈ હોય, તોય આપણે પધારી નથી શકતા. આ ભક્તોની ભક્તિ કેટલી, પુરુષાર્થ કેવો. બાળકો, બહેનો, વૃદ્ધો, વડીલો બધા જ નીકળી પડ્યા. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, એ પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ભગવાનનો ભક્ત છે ને એ જગતની આ બધી વિટંબણામાં પડતો જ નથી. એને તો ચારે બાજુ સિયારામમય સબ જગ જાની. એ ઝઘડામાં પડતો નથી. વચનામૃતમાં મહારાજ કે એવો ભગવાનનો ભક્ત છે એ સગુણ નિર્ગુણ કે શાસ્ત્રોના જે તર્ક વિતર્ક છે ને એમાં પણ પડતો નથી. એને તો કેવળ એ જ છે, બસ મને મારો મહારાજ ક્યાંથી મળે. કાલે કીર્તન ગાયું હતું ને આપણે, એ મનમોહન મૂરત તેરે પ્રભો, મનમોહન મૂરત તેરે પ્રભો, મિલ જાઓંગે આપ કહીં ના કહીં, મનમોહન મૂરત તેરે પ્રભો. ભૂખનો નિયમ છે, ભડભડતી ભૂખ લાગી હોય એને કોઈક એમ કે તને શું આપું, તેમ કહેશે મને આપ. એ તો કે તારી પાસે જે હોય, સૂકો રોટલો હોય તો સૂકો રોટલો, કાચો રોટલો હોય તો ભડભડતી ભૂખની નિશાની શું? બોલો સુરેશ ભગત, ભડભડતી ભૂખ લાગે ને, એ ભોજન કેવું છે, શું છે, ક્યાંથી આવ્યું છે, કશું જોવે નહીં. પેલી વાત છે ને, એક નાનો દીકરો ટ્રેનમાં ચડ્યો પાણી વેચવા માટે. પાણી ઠંડા ઠંડા, પાણી પાણી ઠંડા બૂમો પાડે. એમાં બધા શેઠિયાઓ બેઠા હશે. છાપું વાંચે, એક જણે કીધું, લડકે ઇધર આવો ઇધર આવો, ઠંડા પાણી હે? હા ઠંડા હે સાહેબ. એક ગ્લાસ કા કિતના? અરે સાહેબ 10 રૂપિયા. 5 મે દે દેંગે? પેલો છોકરો કંઈ જવાબ આપ્યા વિના આગળ જતો રહ્યો. પેલા શેઠિયા તો બાર્ગનિંગ ઇન્ડિયામાં તો તમને ખબર ને, બૂમો પાડવા લાગ્યા. અરે બચ્ચે સુનો તો સહી, ક્યો કુછ બતાયા નહીં. આગળ બેઠેલા બીજા માણસોએ કહ્યું પેલા નાના દીકરાને કે બેટા તારું પાણી પેલા ભાઈ લેશે, કદાચ થોડી વાત તો કર. દીકરાએ જે જવાબ આપ્યો ને ગરીબ બાળકે, સમજવા જેવો છે, સમજવા જેવો છે. એણે કહ્યું, સાહેબ તરસ લાગી હોય ને, પાણી પીવું હોય ને, પૈસાનું પૂછે નહીં, અને પૈસાનું પૂછે ને એ એનો સમય પણ બગાડશે ને મારો પણ સમય બગાડશે. હમણાં ટ્રેન ચાલુ થઈ જશે, મારે તો 10 સેકન્ડની અંદર કામ પતાવવાનું છે. કેટલી સરસ વાત છે. તરસ લાગે છે એ પાણીના પૈસા પૂછે નહીં, અને પાણીના પૈસા પૂછે ને એને તરસ નથી લાગી, એ તો ટાઈમ બગાડવાની વાત કરે છે. ભડભડતી ભૂખ લાગી હોય ને એ ઝઘડામાં ન પડે, તર્ક વિતર્કમાં ન પડે. એને તો બસ મને ભગવાન ક્યાંથી મળે, કોના દ્વારા મળે. ભગવાનને ભેટાડે એવા સંત, એવા ભક્ત, એના ચરણના
दास थवू पड़े, दासना दास थवू पड़े, एना चरणोनी धूळ थवू पड़े पण थई जाय। ए मनमोहन मूरत तेरे प्रभु, मिल जाओगे आप कहीं ना कहीं। आ बदा भक्तों निकल्या छे, भगवान ने पामवानी भूख छे, प्रार्थना पण करी, पुरुषार्थ पण कर्यो, चार कोस चाल्या। ભગવાનનો નિયમ છે। ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, જગત માટે જેટલું કરે છે ને એના દસમા ભાગનું પણ ભગવાનને અર્થે કરે ને તો ભગવાન પ્રગટ થાય। તમે બધા કથા સાંભળનારા ભક્તો, એક અનુભવ કરવો હોય તો કરી લેજો, તમે ભગવાનની પરીક્ષા કરવી હોય તો કરી લેજો। તમારા જીવનમાં સંકટ આવે ને, તમે 100 જગ્યાએ હાથ જોડતા હશો, કરગરતા હશો, કાલાવાલા કરતા હશો, પણ ક્યારેક સંકટ આવે ને ત્યારે ભગવાનની ભક્તિ કરજો, ભગવાનનો આશરો લેજો, ભક્ત ચિંતામણીના પાઠ કરજો, ઘરમાં સ્નાન કરી ઘીનો દીપ પ્રગટાવી કરી તો જુઓ, તમે ક્યારેક ક્યારેક તો કરી જુઓ। મનમોહન મૂરત તેરે પ્રભુ, मिल जाओगे आप कहीं ना कहीं। ए मनमोहन मूरत तेरे प्रभु, काशी मथुरा वृंदावन में और अवधपुरी की गलियन में, गंगा यमुना सरयू तट पर, मिल जाओगे आप कहीं ना कहीं। जेने भगवाननी भड़भड़ती भूख होय ने ए तीर्थयात्रा करे, कथावार्ता सांभळे, संत समागम करे, सेवा करे, तप करे, यज्ञ करे, दान करे, आ बधा एना माटे भगवाननी भक्ति सुधी पहोंचवाना, भगवान सुधी पहोंचवाना मार्ग बनी जाय। रुचिणाम वैचित्र्यात रुजुकुटिल नाना पथजुसाम। महादेवजी, શ્રાવણ મહિનો ચાલે છે ને, ભગવાન શિવના મહાન ભક્ત પુષ્પદંતાચાર્ય, કેવી એની ભક્તિ હતી ઇતિહાસ વાંચો, એમનું લખેલું સ્તોત્ર। સાચી શ્રદ્ધાથી જેણે શિવને ભજ્યા, સાચી શ્રદ્ધાથી જેણે રામ કે કૃષ્ણની ભક્તિ કરી, સાચી શ્રદ્ધાથી જેણે ભગવાન સ્વામિનારાયણને ભજ્યા છે, એને કંઈક મળ્યું છે। પણ આ સમાજમાં બધાની કસોટી થાય છે, પણ માણસની શ્રદ્ધા સાચી છે ખોટી છે ને એની કસોટી બહુ અઘરી છે। માણસનો વિશ્વાસ સાચો છે ખોટો છે એની કસોટી બહુ અઘરી છે। એની કસોટી એટલી જ છે વ્યક્તિ પોતે જ પોતાની શ્રદ્ધાની કસોટી કરી શકે। આપણે સાચી શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી, એકવાર પલાઠી વાળી પ્રભુની ભક્તિ કરીશું ને, એનો આશરો લેશું ને, પ્રાર્થના, પુરુષાર્થ અને પ્રતીક્ષા એટલે ધીરજ। ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના પ્રાગટ્ય માટે માતા દેવકીએ પોતાના સંતાનોનું કેવું બલિદાન પોતાની આંખ સામે જોયું, વસુદેવ અને દેવકીએ કેટલું સહન કર્યું, કેટલી ધીરજ રાખી, ત્યારે કૃષ્ણ પ્રભુ પ્રગટ થયા, અને પિતા ધર્મદેવ, માતા ભક્તિદેવીએ કેટલું સહન કર્યું છે, ત્યારે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા। આ ભક્તો ચાર કોસ ચાલ્યા, ભગવાન દયા નિધિ છે, એટલા માટે આપણે એક ડગલું ચાલીએ ને તો ભગવાન 99 ડગલા ચાલવા તૈયાર છે, પણ શરૂ આપણે કરવું પડે, આ નિયમ છે। ચાલી આવ્યા સહુ કોસ ચાર, મળ્યા સામા ત્યાં પ્રાણ આધાર। ચાર કોસ ચાલ્યા, ત્યાં તો માણકી ઘોડી ઉપર માણીગર માવ મલકાતા મલકાતા સામે ચાલીને આવે છે। મહારાજને આવી રીતે સામે આવતા જોઈ ભક્તો તો નાચી ઉઠ્યા, શું વાત છે, સુંદર વસ્ત્ર ધારણ કર્યા છે, ઝરકસી જામા, ઝરકસી પાઘ, સુંદર મુખારવિંદ ઉપર મંદ મંદ હાસ્ય છે, અલંકાર આભૂષણથી પ્રભુ સજ્જ છે। સંગે ઘણી ઘોડાની ઘુમર, સખા સાથે શોભે છે સુંદર। ઘણા ઘોડાઓ છે, ઘોડેસવાર ભક્તો છે, પાર્ષદો છે, અને
આવી રીતે પાર્ષદો, સખા, સંતો, ભક્તો સાથે મહારાજ સામેથી પધાર્યા. ઘણા બધા ફૂલના હારથી પ્રભુ શોભી રહ્યા છે. કંઠે ફૂલના હાર પાર શોભે અંગો અંગ શણગાર, અતિ મૂર્તિ સુંદર શોભે જોઈ જનતણા મન લોભે. આવી મૂર્તિ, આવી રીતે મહારાજ સામે ચાલીને મળ્યા, કેટલો આનંદ થાય, કેટલો આનંદ થાય. ઘણીવાર શું બને, મને અનુભવ છે, એટલે આપણે ગુરુજીને ફોન કરવો હોય, આપણે વિચારતા હોઈએ, ફોન હાથમાં લઈએ, એવું બને છે. બરાબર એ સમયે સામેથી ગુરુજીનો ફોન આપણા પર આવે. મને એક ઘટના યાદ છે, નામ સાથે કહીશ, આપણા ભાવિન ભગત ત્રિવેદી મેકનમાં રહે છે, બહુ સારા ભક્ત તમે બધા જાણો. એમણે એક દિવસ ગુરુજીને ફોન કરવાની બહુ ઇંતેજારી અને ફોન કરવા તૈયારી કરે, ત્યાં તો ગુરુજીનો સામેથી ફોન આવ્યો. એટલા ભાવ વિભોર બની ગયા, ગુરુજી સાથે તો જાજી વાત કરી ન શક્યા. પછી એમને સંતોને ફોન કર્યો, ફોનમાં એટલું રડવા લાગ્યા કે સ્વામી, ક્યારે આવી રીતે ગુરુજીએ મને ફોન કર્યો હોય એવી હિસ્ટ્રી છે જ નહીં, આજે સામેથી ફોન આવ્યો. કેટલો આનંદ થાય ને, કેટલો આનંદ થાય. ગુરુજીનો ફોન આવે, સંતોનો ફોન આવે, અરે ક્યારેક સામે ચાલીને કીધા વગર, જાણ કર્યા વગર, સરપ્રાઈઝ આપવા સામેથી આવીને ઘરના દરવાજે ઊભા રહે તો. અમેરિકામાં સરપ્રાઈઝ શબ્દ વપરાય ના માટે, તો ભગવાન જાતે સરપ્રાઈઝ આપવા ઘરે આવે તો. ચંદ્રકાંતભાઈ, મનનો મોરલો નાચી ઉઠે ને, કેટલો આનંદ થાય ને. આ ભક્તો તો રાજી રાજી થઈ ગયા. દીધા સહુને આવી દર્શન, નિરખી જન થયા છે મગન, સહુ લાગ્યા લળી લળી પાય, નિરખી નૈણા તૃપ્ત નવ થાય. સર્વે મળી કરે છે સ્તવન, મુખે જન બોલે ધન્ય ધન્ય. વાહ વાહ, કેવા શબ્દો છે. સર્વે મળી કરે છે સ્તવન, મુખે જન બોલે ધન્ય ધન્ય. દીનબંધુ દર્શન દેધા, આજ અમને કૃતાર્થ કીધા. હાથ જોડીને બધા કહેવા લાગ્યા, હે પ્રભુ તમને ધન્ય છે, આપ ભક્ત વત્સલ છો, આપ કૃપાનિધિ છો, દયાના સાગર છો. પ્રભુ, અમારા મનમાં કેટલા દિવસથી તમન્ના હતી, આપના દર્શન માટે તાલાવેલી હતી, અને આપે આટલી દયા કરી. અમે હજી 4 કોસ ચાલ્યા, ત્યાં તો તમે 40 કોસ, 400 કોસ ચાલીને સામેથી આવ્યા. કેટલી દયા, કેટલી પ્રભુની કરુણા. ભક્તો હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. જીવનમાં યાદ રાખો, પ્રાર્થના કરતા શીખો. આજના માણસને પ્રાર્થના કરતા નથી આવડતું. પૂજા કરો ને, ઠાકોરજીને હાથ જોડી કાલાવાલા કરીએ, વિનંતી કરીએ, દાસ બનીને, કંગાળ બનીને, અકિંચન બનીને, રંક બનીને, ભિખારી બનીને ભગવાનની પાસે આપણે ક્યારેક હાથ જોડીને કાલાવાલા કરીએ. ક્યારેક મને કહેવાનું મન થાય છે, અમેરિકાના બહુ સારા મંદિરોમાં અમે રહ્યા છીએ, ગયા છીએ, મંદિરના પ્રેસિડેન્ટ હોય, 3 પેઢીનો સત્સંગ હોય, એવા પ્રેસિડેન્ટો મંદિરમાં દંડવત નહોતા કરતા. મેં નામ નથી લેતો, ખાલી આ બધી ઘટનાઓ મેં જોઈ છે. એટલે શું કહેતા ખબર, કે આ દંડવત કરવાની સિસ્ટમ છે ને બહુ ઓલ્ડ સિસ્ટમ છે, હવે ચેન્જ કરવી જોઈએ. થોડા પૈસા એટલે ચેન્જ કરી નાખવાની, ખાવાની સિસ્ટમ ચેન્જ કરો. ત્યારે આપણને એમ થાય, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રામ જન્મભૂમિનું કાર્ય કરવા જાય, અને રામલલાના દર્શન કરતા પેલા દંડવત જેણે કર્યા છે ને, કોઈ દર્શન કર્યા હોય ને, માણસનું દિલ દ્રવી જાય. ભગવાનની આગળ આપણે ક્યાં, આપણે રંક છીએ, દાસ છીએ. કેવી રીતે એને દંડવત કર્યા ખબર છે ને, તમે દર્શન કર્યા હશે. ધન્ય છે એવા વ્યક્તિઓને. આપણો અહંકાર એટલો ખતરનાક છે, આ દુનિયામાં તો ઓગળતો નથી, સંત અને ભગવંતની પાસે પણ આપણે ઝૂકી નથી શકતા. કેટલા અહંકારી છીએ, કેટલા અહંકારી. પ્રાર્થના એક જ વ્યક્તિ કરી શકે, કોણ, જેનો અહંકાર ઓગળે ને, એ જ. એમાં દાસપણું હોય તો પ્રાર્થના થાય. ભગવાનને વિનંતી કરી, હે મહારાજ, સામે ચાલીને તમે દર્શન દીધા, અમને કૃતાર્થ કીધા,
અમે ઉત્સવમાં ન આવી શક્યા, અમને એની દાઝ હતી, દુઃખ હતું, આપે દુઃખ દૂર કર્યું, અમારા મનોરથ સિદ્ધ કર્યા, મહારાજ દયા કરીને મારે ઘેર પધારો, વિનંતી કરી. મહારાજ કે સારું, તમે બધા જાઓ, ચાલો હું પણ આવું છું. અને મહારાજ કહે છે તમે ધીમે ધીમે આવજો, તમે ચાલતા આવો છો, અમારી પાસે ઘોડાઓ છે, અમે સાબરદા જઈએ છીએ, ઘરે પહોંચીએ છીએ, તમે બધા પાછળ આવો. એમ કહી સહુ પાછા વાળ્યા, ચાલ્યા મનમોહન જે મળ્યા, કહે નાથ આગે જાય અમે, ધીરે ધીરે સહુ આવો તમે. તમે ધીરે ધીરે આવો, કેટલા દયાળુ ભગવાન, અમારી પાસે ઘોડાઓ છે, અમે આગળ જઈએ છીએ, તમારે ગામ તમારે ઘેર જઈશું. આમ કહી મહારાજ આગળ નીકળી ગયા. બધા ભક્તો ઉતાવળતા ચાલતા ચાલતા પોતાને ગામ પોતાને ઘેર આવે, ગામમાં આવી ગલીઓમાં આવી માણસોને પૂછે છે કે મહારાજ આવ્યા છે, કે કયા મહારાજ, અરે શ્રીજી મહારાજ, ક્યાંથી મહારાજ આવે, તમે બધા દર્શન કરવા ગયા હતા, અરે મહારાજ રસ્તામાં મળ્યા અને અમને કે હું તમારે ગામ આવું છું, તમારે ઘેર આવું છું, એટલે પૂછીએ છીએ. ગામના માણસોને આશ્ચર્ય થયું, આપણા ગામમાં આવ્યા નથી, ગલીઓમાં કોઈ જોયા નથી, ઘેર આવીને પૂછ્યું, ઘરના માણસોએ ના પાડી. શું કહ્યું? નાથ આવ્યા નથી, નાથ આવ્યા નથી, નથી ગયા, દીધા દર્શન તે કરી દયા. આખા ગામમાં ગાંડાની જેમ બધા પૂછવા લાગ્યા, એટલે ગામના માણસો કે શું આ ગાંડ પણ કરો છો, ગામમાં મહારાજ આવ્યા નથી અને ગયા પણ નથી, કોઈએ જોયા નથી, કોઈને ખબર નથી, આ તમને દર્શન જે થયા ને એ ભગવાને દયા કરીને દર્શન દીધા છે, કે આ બાપડા ભક્તો, આટલા બધા ભક્તો, વૃદ્ધો છે, બાળકો છે, બહેનો છે, વડીલો છે, બીમાર છે, સશક્ત છે, અશક્ત છે, બધા છે, ચાલતા ચાલતા આવે આટલે દૂર સુધી, અને અમારે તો ત્યાંથી નીકળી જવાનું થાય તો ભક્તોને દર્શન નહીં થાય, દયા કરીને. નાથ આવ્યા નથી, નથી ગયા, દીધા દર્શન તે કરી દયા. નક્કી ભગવાને દયા કરી તમને દર્શન દીધા છે. એમ પ્રભુ થઈ પરસન્ન, દીધા અલૌકિક દર્શન. આવી રીતે ભગવાને પ્રસન્ન થઈને તમને દર્શન દીધા હોય એવું અમને લાગે છે. પર્વતભાઈ, મયારામ ભટ્ટ, આ બધા ભક્તો તો કૃતાર્થ થયા. પર્વતભાઈની કેટલી વાત કરીએ, બે વાત સાંભળી લઈએ. પર્વતભાઈ માટે મહારાજ એમ કહેતા, પર્વતભાઈ તો પર્વત જેવા છે. રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્યમાં પર્વતભાઈ ગણાતા. એનો ભગવત પ્રેમ કેવો હતો? અગતરાય ગામમાં રહેતા, ખેતી કરતા, ખેતી કરતા કરતા પણ ભગવાનની મૂર્તિમાં એણે મન કેવું પરોવ્યું હશે. વાવણીનો સમય, વાવેતર કરે, માનસી પૂજા માટેનો સમય ન મળે, કેમ કે આખા દિવસમાં કામ પૂરું કરવાનું હોય, માથે વરસાદ ચડ્યો હોય, એટલે એક બાજુ હળ ચાલતું હોય અને બીજી બાજુ ભગત આંખ બંધ કરીને માનસી પૂજા કરે, ચાલુ હળે ચાલુ કામે વિચારતો કરો. એમનો ભાગ્યો કામ કરતો હોય બાજુમાં, એ નજીક આવે, એને લાગે કે ભગત આખી રાત જાગીને ધ્યાન કરે, ભક્તિ કરે, એટલે દિવસે ઊંઘે છે, હળ આંખતા આંખતા એને દયા આવી જાય અને ભગતને આમ લાકડીનું ઠેબુ ઉડાડી, પર્વતભાઈ જાગજો, આમ કરે ને ત્યાં તો પર્વતભાઈ જાગે ખરા, પણ ભગતનું ધ્યાન તૂટે, માનસી પૂજા તૂટે, અને માનસી પૂજા તૂટતાની સાથે રોટલો ને દહીં આકાશમાંથી નીચે પડે. ભગવાનને મનથી રોટલો ને દહીં જમાડતા હોય કેવી ભક્તિ! ખેતરનું કામ કરતા કરતા પણ પ્રભુની આવી ભક્તિ કરતા. અરે ભક્ત ચિંતામણી પરચા વિભાગમાં સ્વામીએ વાત લખી કે પર્વતભાઈ હળ હાંકતા હાંકતા, ખેતરનું કામ કરતા કરતા ભગવાનને યાદ કરે, ભગવાનના અવતારો એના ચરિત્રો યાદ કરે, એમાં ભગતના મનમાં વિચાર થયો, પ્રહલાદની રક્ષા કરવા નૃસિંહ રૂપ ધારણ કર્યું, અડધા સિંહ સ્વરૂપે અડધા માણસ સ્વરૂપે, કેવા લાગતા હશે? આવું જોયું ક્યારે તમે? આ નૃસિંહ રૂપ કેવું હશે? ત્યાં તો આકાશમાં તેજ પથરાયું, તેજમાં મહારાજની મૂર્તિ દેખાણી, મૂર્તિમાંથી ચારેય બાજુ 24 અવતાર પ્રગટ થયા અને મૂર્તિમાં લીન થયા. આવી જેની ભક્તિ હતી, આવી જેની ભક્તિ આપણે વાત સાંભળી હતી ને, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવું અડગ મન મૂર્તિમાં, આવું અડગ મન વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલ્લી લાગી હોય ને, આવી રીતે મૂર્તિમાં મન ચોંટાડી દીધેલું.
अरे भगवानो प्रेम एवो नहीं, संतोनो प्रेम पण एवो ज। पर्वत भाई महाराज ना दर्शन करवा गढ़पुर आवे। बराबर ए समय राधावाड़िए थी सच्चिदानंद स्वामीए सिद्धानंद स्वामी साथे शेरड़ी तैयार करेली मोकलावेली, एना मांदळिया करी महाराज पासे लाव्या। महाराज शेरड़ी जमे छे, पर्वत भाई आव्या, महाराज राजी थई शेरड़ीना मांदळिया पर्वत भाई ने आप्या, तमे भगत जमो। पर्वत भाईए हाथ जोड़िया, महाराज मारा इष्टदेव न जमे तो मारथी केम जमाय। महाराजे मांदळियो मोढ़ा मूक्यो। महाराज कहे पर्वत भाई अमे जम्या, बस हवे तमे जमो। पर्वत भाई कहू, महाराज मैं कहू ने मारा इष्टदेव न जमे तो हूँ केम जमी सकूँ। महाराज तो जाने अंतर्यामी, पण महाराज ने बधाने समझावू छे। महाराजे कहू, पर्वत भाई तमारा इष्टदेव अमे आ जमीए छीए, हवे तो तमे जमो। त्यारे पर्वत भाई कहू, महाराज तमे मारा इष्टदेव 100%, पण साथे साथे तमारा सुधी मने पहोंचाड़नार, तमारी मूर्ति मने ओळखावनारा 500 साधुओ एने तमे रसकसना नियम आप्या छे, गळ्यू खाटू चीकणू तीखू कशू खाता नथी। आ कोई संतो शेरडी जमे नहीं, गळी वस्तु जमे नहीं, तो महाराज मैं पण नियम राख्यो छे, संतो ज्यां सुधी नहीं जमे त्यां सुधी मोढ़ामां हूँ पण नहीं मूकू। आ साधुओ मारा माटे भगवान जेवा छे, इष्टदेव छे मारा। विचार तो करो केवी एनी भक्ति हशे, केवी भक्ति हशे। आजे तो नकर भगवान साथे थोड़ो कनेक्शन वधारे थाय ने एटले संतो भक्तो बधा गौण थई जाय, खरेखर एवुं छे। साची भगवाननी ओळखाण थाय ने एने भगवानना संत ने भक्तनो महिमा वधी जाय, अने भगवाननी अहंकारथी ओळखाण थाय ने एने संत ने भक्तनो महिमा घटी जाय। पर्वत भाई आवी स्थिति वाला, तेम छता मूर्तिमां, तेम छता भगवानना संत ने भक्तमां केवी भक्ति, केवी भक्ति। सभामां बैठेला बधाने एम थयुं, पर्वत भाई ने धन्य छे, महाराजे बधा संतोने प्रसादी आपी, संतो जेमा त्यार बाद पर्वत भाई जम्या। मयाराम भट्टनी वात पण, रामानंद स्वामी नो अनहद जेमना उपर राजीपो हतो। मयाराम भट्टनुं नाम महाराजे शिक्षापत्रीमां लख्युं। भट्टजी बहु भोळा हता। भट्टजीना जीवननी केटली बधी वातो करीए, रामानंद स्वामीए राजी थईने एमने राखड़ी बांधी हती। मयाराम भट्टने बांधेली राखड़ी आजे पण प्रसादीनी छे। रामानंद स्वामीए आशीर्वाद आप्या हता, लाकड़ानो थांभलो बतावीने, आ लाकड़ाना थांभलाने संकल्प थशे तो मयाराम तने संकल्प थशे। आवा निष्कामी अखंड ब्रह्मचारी मयाराम भट्ट हता, आटली ऊर्ध्वरेता स्थितिवाळा हता, पण तेम छता दासना दास। मयाराम भट्ट माणावदर गाममां रहेता। माणावदर गामनी अंदर एक स्त्री पासे सोनानुं कडलुं, जूना समयमां तिजोरी नहोती, बैंको नहोती, એટલે સોનું ઘરમાં રાખનારા લોકો ડરતા કે કોઈ ચોરી જશે તો જીવનની કમાણી જતી રહેશે। આ ગરીબ સ્ત્રી એણે વિશ્વાસ, ભરોસો આખા ગામના માણસોને એક જ વ્યક્તિ ઉપર વધારે વધારે વિશ્વાસ, મયરામ ભટ્ટ ઉપર। કોઈ દી ખોટું કરે નહીં, કોઈનું ખોટું લે નહીં, અને એ જ ભક્ત કહેવાય ને, ખોટું જુએ નહીં, ખોટું બોલે નહીં, ખોટું કરે નહીં, ખોટું લે નહીં, એ જ ભક્ત છે ને। ગરીબ સ્ત્રીએ સોનાનું કડલું મયરામ ભટ્ટને સાચવવા આપ્યું। ભટ્ટજીએ કહ્યું, કેટલો સમય? મને જરૂર લાગશે ત્યારે લઈ જઈશ, તમે રાખજો। ભટ્ટજીએ પટારા મૂકી દીધું। ઘણો સમય ગયો, બે ચાર પાંચ છ સાત વર્ષ જતા રહ્યા। ભટ્ટજી એકવાર પટારો સાફ કરે, એમાં પેલું કડલું જોયું, ભટ્ટજીને આખી ઘટના યાદ આવી। ભટ્ટજી મૂંઝાયા, કંઈ લખાણ કરેલું હતું નહીં કે બાઈનું કડલું છે, પણ કોઈ દી કડલું એક ન હોય, કેટલા હોય? કડલા જોડમાં હોય, બે હોય? ભટ્ટજીને થયું નક્કી એક કડલું આઘું પાછું થઈ ગયું છે, ઘણું શોધ્યું મળ્યું નહીં, ભૂલી ગયા હતા। ભૂલ તો દરેકની થાય ને, પણ કેટલી ઓનેસ્ટી, કેટલી ઈમાનદારી! એવું ને એવું સોનાનું બીજું કડલું બનાવડાવ્યું, પટારા મૂકી રાખ્યું। સમયાંતરે પેલી સ્ત્રી જ્યારે માગવા આવીને ત્યારે બે સોનાના કડલા આપ્યા। પેલી સ્ત્રીએ કહ્યું, નહીં મારું તો એક જ છે। ભટ્ટજી કે,
ના તું સાચું બોલ, સોગંદ ખાઈને કે. ત્યારે એને સોગંદ ખાઈને કહ્યું, ના ના હું બ્રાહ્મણનું લઈ શકું, મેં એક જ કડલું તમને સાચવવા આપ્યું છે ને, મારી પાસે એક જ હતું, મારા દીકરાના સોગંદ ખાઈને કહું છું, હું ખોટી નથી બોલતી, માટે એક જ લઈશ. મયારામ ભટ્ટની ઓનેસ્ટી કેટલી! તમે કલ્પના કરી શકો છો ને, પેલી સ્ત્રી છે એની પણ ઓનેસ્ટી કહેવાય, એણે પણ બે ન લીધા, નકર આજે બે મળતા હોય તો. બંને પક્ષમાં કેટલી ઓનેસ્ટી, પ્રમાણિકતા તમે જોઈ શકો ને. અને એવી ને એવી બીજી ઘટના, રામાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય પુતળીબાઈ હતા, બહુ મોટા ભક્ત હતા, ગોવર્ધન શેઠના ફઈ થતા, એટલે પુતળી ફઈ પણ કહેવાતા. આ પુતળીબાઈ દર્શન કરવા ગયા, રામાનંદ સ્વામીએ કહ્યું કે મને આ સોનાની કોઈ ભેટ આપી છે, અમે સાધુ સોનું ક્યાં રાખીએ, તમે રાખી મૂકો, અમારે ક્યારેક કોઈ કાર્ય માટે, કોઈ ગરીબને મદદ કરવા, કોઈ મંદિરના કાર્ય માટે જરૂર પડશે તો મગાવશો. રામાનંદ સ્વામીએ ભરોસો રાખીને એક આશ્રિત પોતાના દાસ, પોતાના ભક્ત, એને સાચવવા માટે સોનું આપ્યું. થોડા વર્ષો ગયા, સ્વામીને જરૂર પડી, સ્વામીએ સમાચાર મોકલ્યા પાર્ષદો દ્વારા કે કહેજો કે સોનું જે સ્વામી આપ્યું છે પાછું આપી દે. પુતળીબાઈએ સ્વામી ઉપર આરોપ નાખ્યો, સ્વામીને કહેજો કે સોનું તો મેં આપી દીધું, હવે મારા ઉપર શું કામ સ્વામી આળ નાખે છે. લો, રામાનંદ સ્વામીનું આપેલું સોનું તો પોતે લઈ લીધું, પચાવી પાડ્યું અને સ્વામીને બદનામ કર્યા. શાસ્ત્રો એટલા માટે તો કહે છે ને, સંપત્તિ, સત્તા અને સ્ત્રી આ ત્રણ તત્વ એવા છે ને, કોના મનને ચલાયમાન ન કરે, કોના મનને. વાલ્મીકી રામાયણનો પ્રસંગ છે પણ સમય પૂરો થાય છે. સંપત્તિ આવ્યા પછી, સત્તા મળ્યા પછી, સ્ત્રીના રૂપને જોયા પછી જેનું મન ચલાયમાન ન થાય ને, કાંતા કનક સુત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તોયઃ સદ્વિભુજો પરમેશ્વરઃ. કાંતા અને કનક એમાં જેનું મન ચલાયમાન ન થાય એને બે હાથવાળો ભગવાન જાણવો, બે હાથવાળો ભગવાન. કેટલી અદ્ભુત વાત છે! મયારામ ભટ્ટ, પર્વતભાઈ આવા ભક્તો હોઈને ત્યારે સામે ચાલીને ભગવાન દર્શન આપવા આવે, સામે ચાલીને. ગઈકાલે જન્માષ્ટમીની કથા હું 2-3 દિવસથી વાંચતો હતો. જ્યારે જ્યારે ઇતિહાસમાં તમે જુઓ ને, તો ભક્તો ભગવાન સુધી નથી ગયા, ભગવાન જ સામે ચાલીને ભક્તો સુધી ગયા છે. બસ આપણે આ કથા શ્રવણ કરીએ છીએ. શ્રાવણ મહિનો છે, કેટલો પવિત્ર મહિનો! તમે જુઓ તો ખરા, એક પછી એક ઉત્સવો નિત્ય દિન પ્રતિદિન આવી રહ્યા છે. જન્માષ્ટમી ગઈ, હમણાં 15 ઓગસ્ટ આવશે. દેશની ભક્તિ કરવી એ પણ આપણો ધર્મ છે. દેશ સલામત તો જ આપણે બધા સલામત છીએ ને, તો જ ધર્મ સલામત છે ને. માટે 15 ઓગસ્ટે આપ સર્વે ભક્તો, પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર કહે છે, અમેરિકામાં રહીએ છીએ તો આપણે અમેરિકાના વફાદાર રહીએ. આ દેશ આગળ આવે, આ દેશનું સારું થાય એના માટે આપણે હંમેશા આપણાથી જેટલું થઈ શકે એટલું કાર્ય કરવું જોઈએ, પ્રભુને પ્રાર્થના પણ કરવી જોઈએ. 15 ઓગસ્ટ ભારતનો છે તો આપણે મૂળ ભારતીય છીએ, તો આપણે ભારત સાથેનો પણ આપણો લગાવ એવો ને એવો રહેવો જોઈએ. ત્યારે વાલા ભક્તો, આપ સર્વે ભક્તોને વિનંતી, આપણે સાચા ભક્ત બનીએ ને, એના માટેની આ કથા છે. આપણે જો સાચા ભક્ત બનીશું ને, તો ભગવાનને શોધવાની જરૂર નહીં પડે, સામે ચાલીને ભગવાન મળશે. ઉદ્ધવજીની, જાદવજીની કથા એટલી અદ્ભુત આવે છે, આવતીકાલે બે કથા આપણે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે તવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.